ભાજપના દિગ્ગજોને સિસ્ટમના ભોપાળાનો પરિચય થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મહામંત્રી રત્નાકરજી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર પહોંચ્યા, સામે 200 કરોડનું નવું નકોર વિમાન તૈયાર હતું, પરંતુ આ જ વિમાનનું સુરસુર્યું નીકળી ગયું. આ વિમાન ઉડ્યું જ નહીં, આખરે જૂના વિમાનમાં તમામ દિગ્ગજોને જવું પડ્યું. એક તો સિસ્ટમ કઈ રીતે ચાલે છે તેનો પરિચય થયો, ઉપરથી મુખ્યમંત્રીની સિક્યોરિટીને લઈને પણ લીરે લીરા ઉડ્યા. શું છે બધું માહિતી? સંદેશ ન્યૂઝપેપરમાં શું પ્રકાશિત થયું જુઓ અમારા અહેવાલમાં. વાત કઈ તેવી છે કે 28 ફેબ્રુઆરીની સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહામંત્રી રત્નાકરજીને દિલ્હી જવાનું થયું. 200 કરોડ રૂપિયાનું વિમાન તૈયાર હતું, અમદાવાદ એરપોર્ટ હેંગર માટે પડ્યું હતું. મુખ્યમંત્રી પાટીલ અને રૂપાણીને હતું કે 200 કરોડના પ્લેનમાં જવા મળશે, પરંતુ થયું સાવ ઉલટું. મેન્ટેનન્સ ક્લિયર ન હોવાથી તે ઉડી ન શક્યું. અંતે જવાબદાર લોકો ભૂઠા પડ્યા. આ બાદ એર એમ્બ્યુલન્સમાં ફેરવાયેલા જૂના વિમાનને તૈયાર કરવામાં આવ્યું. આટલું થયું તો પાયલટ હાજર નહોતા. આ તમામ વચ્ચે ભાજપના મોટા નેતાઓ ત્યાં જ 1.5-2 કલાક બેઠા રહ્યા. ઉપરથી મુખ્યમંત્રીની સિક્યોરિટીના પણ લીરે લીરા ઉડ્યા, કારણ કે ભાડેથી લેવાયેલા વિમાનમાં 5ની જ ક્ષમતા હતી. 1.5-2 કલાક રાહ જોઈને બેઠેલા સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકરજી અને વિજય રૂપાણીને તેટલો જ ગુસ્સો આવ્યો હશે જેટલો સામાન્ય જનતાને બસ મોડી પડે ત્યારે આવે છે. સામાન્ય જનતાને તો પૂછવું પડે છે કે સાહેબ, 4 વાગ્યાવાળી બસ કેટલા વાગ્યા આવશે? વધુમાં બસ આવી જાય તો ડ્રાઈવરોના ઠેકાણા નથી હોતા. આ તમામ પરિસ્થિતિ વચ્ચે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ તો સિસ્ટમ છે ભાઈ, કોઈ વખત સામાન્ય જનતાને તો કોઈ વખત નેતાઓને પરિચય કરાવે છે. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો. લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.